જણા મિત્રોને જય સોમનાથ, જય રઘુનાથ, જય માતાજી. હું કરણસિંહ ચાવડા, પ્રવક્તા 90 સંસ્થાઓની સંકલન સમિતિ અને ક્ષત્રિય સમાજ. આપ સૌ પત્રકાર મિત્રો હું સ્વાગત કરું છું. આપે જોયું એમ આજે ચુડાસમા રાજપૂત સમાજના યજમાન પદે ધંધુકા, ધોળકા, રાણપુર અને બળવાળા આ 4 તાલુકાના અને સમગ્ર ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાંથી આવેલા ક્ષત્રિય સમાજના ભાઈઓ, યુવાનો, માતાઓની ઉપસ્થિતિમાં 25,000થી પણ વધુ વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સમાજે હાજરી આપી. મેં અગાઉ પણ કહ્યું હતું, એ સંકલન સમિતિ દ્વારા રણનીતિના ભાગરૂપે આ આખી જે ચળવળ છે, આખી આ જે લડત છે, એને અમે 2 વિભાગમાં વહેંચી છે. અત્યારે અમારી લડત વિભાગ જે ચાલી રહ્યો છે પાર્ટ 1, અને એમાં અમે શરૂઆતમાં કહ્યું હતું કે દરેક જિલ્લા અને તાલુકાઓમાં આવેદન પત્ર આપવા, તો એ આવેદન પત્ર આપવાની પ્રક્રિયા એ પૂર્ણ થઈ છે. હવે નંબર 2માં અમે એવી જાહેરાત કરી હતી સંકલન સમિતિ, કોર કમિટી અને સમાજના આગેવાનોએ કે ગુજરાતના જુદા જુદા જિલ્લાઓમાં, તાલુકાઓમાં ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરવું. તો આપના પણ ધ્યાનમાં છે કે અમે શરૂઆત સુરેન્દ્રનગરથી કરી હતી, ત્યાંથી ભાવનગર, ત્યાંથી જામનગર, ગઈકાલે રાજકોટ, અને આજે અમે ધંધુકા ખાતે ક્ષત્રિય અસ્મિતા સંમેલન કર્યું. એમાં વિશાળ સંખ્યામાં ક્ષત્રિય સમાજના આગેવાનો, વડીલો, યુવાનો, માતા બહેનો હાજર રહ્યા. અમે હજુ આયોજન કરી રહ્યા છીએ કે અન્ય જિલ્લા તાલુકાઓમાં પણ આ જ પ્રકારે ક્ષત્રિય અસ્મિતા સંમેલનનું આયોજન કરવામાં આવે. અમારો ઉદ્દેશ સમાજના એક એક વ્યક્તિ સુધી, ગામ ગામ સુધી, ઘર ઘર સુધી વાત પહોંચાડવાનો છે, અને વાત અમે સમગ્ર ગુજરાતની પ્રજા સુધી અને હાઈકમાન્ડ ભાજપ મોવડી મંડળ સુધી આપ મીડિયાના માધ્યમથી સંમેલનના સ્વરૂપમાં અમે આયોજન કરી અને આગળ વધી રહ્યા છીએ. એટલે હવે જ્યારે સમગ્ર જિલ્લાઓના સંમેલનો પૂર્ણ થશે, એટલે અમે એક મહારેલી, મહા અસ્મિતા રેલી જે અમે રાજકોટ ખાતે યોજવા જઈ રહ્યા છીએ, અને અમારા અંદાજ મુજબ અમે જે પ્રવાસ કર્યો છે, અમારી સાથે જે આગેવાનો સંપર્કમાં છે, એ રીતે બતાવું તો એમાં 5 લાખ કરતાં વધુ ક્ષત્રિય સમાજના યુવાનો, વડીલો, ભાઈઓ અને બહેનો એ ઉપસ્થિત રહેશે. આજે પણ આપે જોયું કે કારડિયા રાજપૂત સમાજના આગેવાન, મોલે સલામ ગરાસિયા ક્ષત્રિય સમાજના આગેવાન, માલધારી સમાજના આગેવાન, આ તમામ આગેવાનો એ આ સભામાં ઉપસ્થિત હતા અને એમણે અમને ટેકો આપ્યો છે. આપના માધ્યમથી એ પણ કહેવા માગું છું કે અત્યારે ગુજરાતના દરેક ગામોની અંદર સ્વયંભૂ રીતે જ્યાં સુધી પુરુષોત્તમ રૂપાલાની ટિકિટ રદ નહીં થાય, ત્યાં સુધી ભારતીય જનતા પાર્ટીના કોઈ પણ આગેવાનોએ પ્રચાર માટે પ્રવેશ કરવો નહીં. એના બોર્ડ છેક સુરત માંડવીથી શરૂ કરી અને છેક વાવસરા, કાંકરેજ, આમ છેક ભાવનગર, જામનગર, કચ્છ, આ બાજુ બનાસકાંઠા, સાબરકાંઠા સુધી લાગી રહ્યા છે. હું આપના માધ્યમથી અમારા ક્ષત્રિય સમાજના યુવાનો અને હોદ્દેદારોને વિનંતી કરું છું કે હજુ પણ જે ગામોની અંદર આ પ્રકારના બેનર વાગ્યા ના હોય, તો સ્થાનિક કક્ષાએ જે પણ સંગઠનો ચાલે છે, એ સંગઠનો ગામના પ્રવેશ દ્વારે, નગરના પ્રવેશ દ્વારે, જ્યાં સુધી પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી રદ નહીં થાય, ત્યાં સુધી
ભારતીય જનતા પાર્ટીના આગેવાનોએ કોઈ પણ પ્રકારનો પ્રવેશ કરવો નહીં એવા બોર્ડ મારવા એનું અહીંથી આહવાન કરું છું. તમે એક નારા લાગ્યા છે કે મોદી તુસે બેર નહીં ભાજપ તેરી ખેર નહીં, તો હજી સુધી ભાજપ તમારી વાત સાંભળી નથી રહ્યું, તો શું નરેન્દ્ર મોદી ધારે તો પરસોત્તમ રૂપાલાની ટિકિટ ન કાપી શકે, શું કહેશો? અમારી સતત એ જ માંગણી રહી છે, આપે જે નારો કયો એ સાચો જ છે, અને અમારા યુવાનોએ મેલથી ફેક્સથી સોશિયલ મીડિયાના માધ્યમથી પોસ્ટ કાર્ડથી અમારી બહેનોએ પોસ્ટ કાર્ડ લખ્યા છે 10,000 જેટલા પોસ્ટ કાર્ડ, અને હજુ એ લખવાની પ્રક્રિયા ચાલુ છે. અને ગુજરાતના પનોરતા પુત્ર અને દેશના વડાપ્રધાન ને અમે વિનંતી કરી છે કે હજુ વધારે સમય ગયો નથી, પણ જેટલું મોડું થશે એટલું આ આંદોલન ગામ ગામ સુધી પહોંચી જશે અને એનાથી ભારતીય જનતા પાર્ટીને અચૂક નુકસાન થશે. એટલે હજુ પણ અમે આશાવાદી છીએ કે ભાજપનું હાઈકમાન્ડ માન્ય નરેન્દ્રભાઈ મોદી, માન્ય અમિતભાઈ શાહ અને જે કંઈ કરતા હરતા હોય એમને અમે વિનંતી કરીએ છીએ. ભારતીય જનતા પાર્ટીનો પણ એક નારો છે કે વ્યક્તિ છે દલ બડા ઓર દલ છે બડા દેશ, તો જો એ જ વાત સાચી હોય તો ગુજરાતની શાંતિ ડોળાય નહીં, સલામતી ડોળાય નહીં, અમારી એનર્જી ના બગડે, સુલે શાંતિનું વાતાવરણ ના બગડે. એટલે પુરુષોત્તમ રૂપાલા એ પક્ષથી મોટા નથી એમ માની અને તાત્કાલિક ધોરણે એમને રાજકોટના ઉમેદવાર તરીકે રદ કરવા જોઈએ. ભાજપનું ચિત્ર હાલના તબક્કે સ્પષ્ટ છે કે રૂપાલાની ટિકિટ કેન્સલ કરવામાં નહીં આવે. આપના દ્વારા આપના સંમેલન હવે જે રીતે થયું છે, આપના સમાજ દ્વારા હવે શું ભાજપ વિરુદ્ધ મતદાન કરવામાં આવશે કે પછી મતદાનથી અળગા રહેવાનો નિર્ણય લેવામાં આવશે? જો હજુ પણ મેં કહ્યું કે લોકશાહીમાં તમારી માંગણીને બુલંદ કરી અને રજૂ કરવાનો દરેકનો અધિકાર છે, તો આપ જુઓ છો વિશાળ સંખ્યામાં ક્ષત્રિય યુવાનો, માતાઓ, બહેનો અને અન્ય સમાજો પણ અમારી સાથે છે. અમે તો પહેલા દિવસથી કહ્યું કે અમારો વિરોધ કોઈ સમાજ સાથે નથી, પણ પત્રકાર મિત્રો એ જે પૂછ્યું એ પ્રમાણે, કારણ કે સહનશક્તિની પણ હદ હોય અને કોઈ પણ વસ્તુનો જો અમને રિસ્પોન્સ ન મળે તો ના છૂટકે, આગળ શું કરવું એની અમે રણનીતિ નક્કી કરીશું. કોર કમિટી મળશે, સંકલન સમિતિ મળશે, ગુજરાતની તમામ સંસ્થાઓ નક્કી થશે અને અમારી સાથે જે સમાજો છે એ સમાજોના પણ આગેવાનોને અમે બોલાવીશું અને હવે નક્કી કરીશું કે હવે જો ઉમેદવારી રદ નથી થતી તો 1, 2, 3, 4 જે બી પગલાં ભરવાના થશે એમાં ભારતીય જનતા પાર્ટીના વિરોધ સુધી, વિરુદ્ધમાં મતદાન સુધી, મતદાનના બહિષ્કાર સુધી ઘણા બધા વિકલ્પો છે, એમાંથી કોઈ પણ વિકલ્પ એ અમે અપનાવીશું અને અપનાવીશું. થેન્ક યુ.